આગળ વાત કરીએ તો આ તરફ 2G કૌભાંડમાં આવેલા ચુકાદાએ કોંગ્રેસને જાણે કે બળ આપી દીધું છે. દિલ્હી કોંગ્રેસના કાર્યકર્તાઓએ જંતર મંતર પર ભાજપ વિરોધી પાર્ટી સામે જોરદાર દેખાવો કર્યા. કોંગ્રેસ ઈચ્છે છે કે હવે જ્યારે આ કેસમાં કોંગ્રેસના નેતાઓને નિર્દોષ જાહેર કરાયા છે ત્યારે દુષ્ટાચાર કરનારી વિરોધી પાર્ટી એટલે કે ભાજપ અને આમ આદમી પાર્ટીએ દેશની માફી માંગવી જોઈએ. सुप्रीम कोर्ट के मॉनिटर्ड ट्रायल कोर्ट के निर्णय जब ये कहता है कि इसके अंदर कोई दोषी नहीं है तो आज हम भारतीय जनता पार्टी मोदी केजरीवाल इन सब लोगों से कहते हैं कि जनता से माफी मांगे और देश की जनता को जो इन्होंने गुमराह किया है इन लोगों को माफी मांगनी चाहिए. आज कांग्रेस पार्टी ये मांगे.